હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકડાઉનનો આજે 5મો દિવસ છે ત્યારે લોકડાઉનની અમલવારી કરાવવાના પગલે પાલનપુરમાં હવે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે અને આજથી પાલનપુરમાં લોકડાઉનનો અમલ કરવા માટે લોકો ઘરની બહાર ના નીકળે તે માટે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ લોકડાઉનને લઈને આજથી કડક અમલવારી શરૂ થઈ ગઈ છે. જે પ્રકારે બિનજરૂરી લોકો બહાર નીકળશે તેમના પર હવેથી ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે અને ડ્રોનના ફૂટેજના આધારે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની જિલ્લા પોલીસ વડા દ્વારા ચીમકી આપવામાં આવી છે. પાલનપુર બાદ આગામી સમયમાં ડીસા, ધાનેરા અને થરાદમાં પણ ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડાએ બિનજરૂરી કામકાજ અર્થે બહાર નીકળતા યુવકોને ખાસ ચેતવણી આપતા જણાવ્યું છે કે જો લોકડાઉન દરમિયાન તેઓ બિનજરૂરી બહાર નીકળશે તો તેવા લોકો સામે ફરિયાદ કરવામાં આવશે અને તેની તેમના શિક્ષણ અને પાસપોર્ટ સહિત ભવિષ્યમાં પણ તેની અસરો જોવા મળશે. લોકડાઉન જે છે અત્યારે સંપૂર્ણપણે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યું છે. એટલે કાલ સુધી અમે ઓબ્ઝર્વ કર્યું હતું કે થોડી ઘણી મૂવમેન્ટ લેબરર્સની ને બધા રાજસ્થાન બાજુ ચાલુ હતી, જે આજે અમે સંપૂર્ણ રીતે બંધ કરાવી દીધું છે અને જિલ્લામાં ઓલરેડી 29 જેવા શેલ્ટર હોમ્સ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં તમામ પ્રકારની ફેસિલિટીઝ એ લોકોની રહેવાની જમવાની સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવે છે અને જ્યાં સુધી લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી એ લોકો વ્યવસ્થિત રીતે એ બધા સેન્ટર્સમાં રહી શકે એવી વ્યવસ્થા છે. તો મૂવમેન્ટ અમે સ્ટોપ કરાવીને જેટલા લોકો બહારથી આવે છે એ લોકોને શેલ્ટર હોમ્સમાં શિફ્ટ કરીએ છીએ. એ ઓલરેડી ઘણા બધા ચેક પોઈન્ટ છે જિલ્લામાં જ્યાં પોલીસ ઓલરેડી ગોઠવેલી છે. એ સિવાય એટલે અમે કાલથી ડ્રોન કેમેરાની મદદથી પણ પાલનપુર અને ડીસા શહેરમાં સર્વેલન્સ ચાલુ કર્યું છે કે ઇવન સોસાયટીઝની અંદર પણ લોકો જે કોમન એરિયા હોય છે ત્યાં પણ ભેગા મળીને નહીં બેસે અને એ બધા ઉપર પણ અમારું હવે સર્વેલન્સ ચાલુ છે. જે કેમેરામાં પકડાશે પછી એ લોકો ઉપર ગુનો દાખલ કરવામાં આવશે અને પાલનપુર અંબા જેવા મથકોમાં ઓલરેડી સીસીટીવીનું નેટવર્ક છે પોલીસનું, અમારો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ચાલુ છે સતત, એટલે લોકો એનું મોનિટરિંગ કરી રહ્યા છીએ. એટલે જે બિનજરૂરી બહાર નીકળે છે ઇવન કેમેરામાં પકડાશે કે ડ્રોન કેમેરાની મદદથી પકડાશે તો પણ અમે જાહેરનામા ભંગનો ગુનો એના ઉપર દાખલ કરશું. અને મારી યંગસ્ટર્સને અપીલ છે કે યંગ લોકો છે જે અત્યારે ભણી રહ્યા છે, કોલેજમાં જાય છે, એવા લોકો મોસ્ટલી બાઇક ઉપર નીકળે છે અને એ વિધાઉટ એની રીઝન હોય છે. એ લોકો ખાલી જોવા માટે નીકળે છે અને કોઈ પર્પઝ એનું બહાર નીકળવાનું હોતું નથી. આવા લોકો પર પણ અમે ગુનો દાખલ કરશું અને પછી ભવિષ્યમાં પાસપોર્ટ મેળવવામાં અને કરિયર સંબંધી એ લોકોને એમાં તકલીફ પડી શકે. તો મારી એ જ અપીલ છે એ લોકોને કે આ જે લોકડાઉન છે એ કોરોનાના લીધે અત્યારે ઇમ્પ્લિમેન્ટ અમે કરી રહ્યા છીએ, એટલે એમાં એ સાથ સહકાર આપશે તો બેઝિકલી ડિસ્ટ્રિક્ટ માટે, અમારા રાજ્ય માટે, દેશ માટે, બધા માટે એ ઇમ્પોર્ટન્ટ છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરુણ કુમાર દુગ્ગલે આજે સોશિયલ મીડિયામાં એક ઓડિયો મારફતે પોલીસને સંદેશ આપ્યો છે જેમાં ચેકપોઈન્ટ પર મીડિયા અને ખેડૂતોને પોલીસ બિનજરૂરી રીતે રોકી રહી છે તેવી જાણ થતાં જિલ્લા પોલીસ વડા તરુણ કુમાર દુગ્ગલે આગળ આવીને જિલ્લાના તમામ પીએસઆઈ, પીઆઈ અને ડીવાયએસપીને મીડિયા અને ખેડૂત તેમજ આવશ્યક ચીજવસ્તુઓ માટે જતા લોકોને બિનજરૂરી હેરાન ના કરવાની સૂચના આપી દેવામાં આવી છે. અમુક પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાકાબંધી પોઈન્ટ ઉપર કે વાહન ચેકિંગમાં પ્રેસવાળાને પોલીસ રોકે છે, પછી વાડીમાં જે ખેડૂતો જાય છે એને પોલીસ રોકે છે, વાડીમાં પોતાની શાકભાજી લેવા જાય, ફલ ફ્રૂટ લેવા જાય એને પણ પોલીસ બિનજરૂરી રીતે રોકે છે. આ યોગ્ય નથી. ખોટી રીતે જે આવશ્યક સેવાઓ છે અને આવશ્યક ચીજવસ્તુઓ છે એની અવરજવર ખૂબ જરૂરી છે. તમામ થાણા ઇન્ચાર્જ પોતપોતાના વાહન ચેકિંગના માણસોને, ચેકપોસ્ટના માણસોને બ્રીફ કરો. કોઈપણ રીતે પ્રેસની, મીડિયાની કે કોઈ એવું દૂધ કે શાકભાજી લઈને આવતો હોય, જતો હોય, અથવા તો અત્યારે પેલું પાક થયું છે તો ખેડૂતો પોતાનું પાક કાપવા જાય, દાડમ અત્યારે થયું છે જિલ્લામાં તો દાડમ માટે જાય, તો આ બધાને જવા દેવાનું છે. ખોટી રીતે આ લોકોને હેરાનગતિ નહીં કરવાની છે. તમામ પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી નોંધ લેવી. લોકડાઉનનો આજે 5મો દિવસ છે ત્યારે અમારા સંવાદદાતાએ 5 દિવસના લોકડાઉન દરમિયાન સર્જાયેલી પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એક મોટી ત્રુટિ સામે આવી છે. ડીસામાં જરૂરિયાતનો માલ સામાન ખતમ થઈ ગયો હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. ત્યારે દુકાનદારોએ તંત્રને અપીલ કરી રહ્યા છે કે જથ્થાબંધ બજાર શરૂ કરવામાં આવે અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા એકવાર ફરી શરૂ કરવામાં આવે. લોકડાઉનનો આજે 5મો દિવસ છે પરંતુ લોકો ગયા રવિવારે પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા જનતા કર્ફ્યુ બાદ સતત ઘરોમાં છે અને બજારો બંધ છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી લોકો પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે ત્યારે એક અઠવાડિયા બાદ હવે કેટલાક ગંભીર દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમે જ્યારે આજે
ડીસામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ એવી કરિયાણાની દુકાનોની મુલાકાત લીધી, ત્યારે શહેરમાં કરિયાણાની ચીજવસ્તુઓમાં મહત્ત્વની ચીજોનો પુરવઠો ખતમ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ડીસાની વાત કરીએ તો ડીસામાં અત્યારે તેલ અને ચોખા જેવી મહત્ત્વની માનવામાં આવતી ચીજવસ્તુઓનો પુરવઠો ખતમ થઈ જતાં હવે પરિસ્થિતિ કાબુ બહાર જવાની દહેશત જોવા મળી રહી છે. આજે અમે ડીસાના એક મોલની મુલાકાત લીધી ત્યારે આ હકીકત સામે આવી હતી અને મોલના સંચાલકો પણ જણાવી રહ્યા છે કે તંત્ર દ્વારા જથ્થાબંધ બજાર શરૂ કરવામાં આવે અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જો તાત્કાલિક ઉપલબ્ધ બનાવવા નહીં આવે તો પરિસ્થિતિ ગંભીર બની શકે તેમ છે. કોરોના નામની મહામારીને લઈ પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા લોકડાઉનનો આજે 5મો દિવસ છે. 5 દિવસ સુધી સતત ડીસા બંધ રહેતા ડીસાની કરિયાણાની ચીજવસ્તુઓ ખરીદતા લોકોનો ધસારો ભારે જોવા મળી રહ્યો હતો. ત્યારે અત્યારે વાત કરીએ ડીસાની તો ડીસાની અંદર કરિયાણાના જે મુખ્ય મોલ છે ત્યાં અમારી ટીમ પહોંચી છે અને કરિયાણાનો કેટલો સામાન છે તે તપાસવા માટે આજે અમારી ટીમ પહોંચી હતી. ત્યારે જાણવા મળ્યું કે છેલ્લા 5 દિવસથી પુરવઠો પૂરતો ન મળતો હોવાના કારણે અત્યારે ડીસાના અંદર કરિયાણાના મોટા સ્ટોર છે ત્યાં ઘણી બધી વસ્તુઓની અછત જોવા મળી રહી છે. આપણી સાથે આવા જ ડીસાના જલારામ આધાર મોલના સંચાલક આપણી પાસે જોડાયા છે અને આપણને જણાવશે કે અત્યારે ડીસાની અંદર કરિયાણાના કયા કયા માલસામાનની અછત જોવા મળી રહી છે. જી વાત કરીએ અત્યારે જે લોકડાઉનને પગલે લોકોનો ધસારો કરિયાણો ખરીદવા માટે આવી રહ્યો છે તો ડીસામાં અત્યારે કઈ કઈ ચીજવસ્તુની ઉણપ જોવા મળી છે? અહીંયા ચંદ્રલોક રોડ પર જલારામ આધાર મોલ કરીને મારું સુપર માર્કેટ છે. છેલ્લા 6-7 દિવસથી આ પરિસ્થિતિના કારણે અમારી પાસે જે રિટેલ સ્ટોક હતો એ અમે વેચીએ છીએ. હોમ ડિલિવરીની અમને પરમિશન છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે હોલસેલ બજારો છેલ્લા કેટલા દિવસથી ચાલુ નથી, તો અમારી પાસે સપ્લાય છે નહીં, તેલ નથી, ચોખા નહીં, ખાંડ નહીં, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એનો સ્ટોક અમારી પાસે છે નહીં. અત્યારે જો હોલસેલ બજારો ચાલુ થશે અને એ ચેન ચાલુ થાય તો જ અમે આપી શકશું, નહીં તો અમારે રિટેલવાળાને પણ આ બંધ કરવું પડશે અને હેડેક વધશે. એટલે સરકારશ્રીને પણ વિનંતી છે અને જે પણ વહીવટ કરતા એમને વિનંતી છે કે આખી સપ્લાયની ચેન ચાલુ થાય તો જ આ આગળ ચાલશે, નહીં તો થોડુંક માહોલ પેલો થશે. ખાસ કરીને વાત કરીએ તો અત્યારે તમારી પાસે જે આ ચીજ વસ્તુ ખરીદવા માટે ગ્રાહકો આવે છે એમને તમારે શું કહેવું પડે છે? એમને અમારે વિનંતી કરવી પડે છે કે ભાઈ અમારી પાસે આ સ્ટોક માલ છે નહીં, જ્યાં સુધી હોલસેલ બજારો ચાલુ નહીં થાય ત્યાં સુધી આ માલ અમે તમને સપ્લાય નહીં કરી શકીએ. અમારી પાસે જે સ્ટોક અવેલેબલ છે એ અમે તમને આપી શકીશું. શું કહેવાનું થાય છે, કેટલા દિવસની અંદર આ માલનો પુરવઠો મળી જશે અને કેટલા લોકો દરરોજના અહીંથી ચીજવસ્તુ મેળવવા અગ્ર પરત નીકળી રહ્યા છે? અત્યારે તો ઘણા બધા લોકો, અમારે તો હોમ ડિલિવરી છે એટલે ઘણા બધા લોકોને વસ્તુ તમે આપીએ છીએ, પણ એ ધારો કે 10 વસ્તુ મંગાવતા અમારી પાસે 4 વસ્તુ જ અવેલેબલ હોય છે, એટલે ઘણી બધી વસ્તુઓ પહોંચાડી શકતા નથી. કાલના સમાચાર એવા છે કે સવારે 6-9 હોલસેલ બજારો ચાલુ થવાના છે. જો કાલે હોલસેલ બજારો ચાલુ થાય અને આગળથી ટ્રાન્સપોર્ટેશન ચાલુ થાય તો જ આ સપ્લાય જળવાય એવું છે. ખાસ કરીને કઈ જીવન જરૂરિયાતની ચીજવસ્તુની અત્યારે અછત જોવા મળી રહી છે? તેલ બજારમાં ઉપલબ્ધ નથી, ઘઉં, ચોખા, પછી ઘણી બધી આઇટમો એવી છે કે જેની ઘણી બધી કરિયાણામાં તો ઘણી બધી આઇટમો કેટલી ઘણા લગભગ મોટાભાગની આઇટમોનો શોર્ટ સપ્લાય છે. જે આધા નિલેશભાઈ ઠક્કર જે ડીસાની અંદર આધાર મોલના સંચાલક છે તેમનું કહેવાનું થાય છે કે ડીસાની અંદર અત્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુની અછત સર્જાય છે અને જો સરકાર દ્વારા ટૂંક સમયમાં પૂરી નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ વધુ કાબુ બહાર જઈ શકે તેમ છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ અપીલ કરવામાં આવે છે કે સરકાર આ બાબતે અને તંત્ર આ બાબતે ગંભીરતા લઈ લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ જલ્દીથી ઉપલબ્ધ બનાવે તો શહેરની અંદર સર્જાનારા અરાજકતાના માહોલને અટકાવી શકાય તેમ છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ત્યારે ડીસામાં પરિસ્થિતિ કાબુ બહાર જાય તે પહેલાં તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા દર્શાવવામાં આવે અને જથ્થાબંધ બજાર શરૂ કરવા ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનની સુવિધા તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. આજે બનાસબંધના 5મા દિવસે ગઢ પંથકના સુંઢા મોટા જેવા ગામોમાં લોકડાઉનનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ગઢ અને સુંઢા ગામમાં સંપૂર્ણ બંધ જોવા મળ્યો હતો. તો મોટા ગામની વાત કરીએ તો મોટા ગામમાં બીકે ન્યૂઝ ચેનલના રિપોર્ટર દિનેશ રાણા આજે જ્યારે રિપોર્ટિંગ કરવા પહોંચ્યા હતા તે દરમિયાન મોટા ગામના બસ સ્ટેન્ડ પર ટોળી બનાવીને વેલા કેટલાક શખ્સો ભાગી ગયા હતા. આ દ્રશ્યો ગઢ ગામમાં પણ જોવા મળ્યા હતા. ગઢમાં પણ પોલીસે જોઈને લોકો ભાગતા નજરે પડ્યા હતા. કોરોના ઇફેક્ટને મુદ્દે આજે બનાસ બંધના 5મા દિવસે પણ જે ગઢ તેમજ ગઢ વિસ્તારના જે આ બંધની અસર જોવા મળી હતી તેમજ ગઢ પંથકના સુંઢા તેમજ મોટા જેવા ગામોમાં જ્યારે અમે ત્યાં રિયાલિટી ચેક કર્યું તો જે બસ સ્ટેન્ડ વિસ્તાર હતો ત્યાં યુવાનો પણ ત્યાં જોવા મળ્યા હતા. આમ ઘરોની બહાર અમુક વ્યક્તિઓ જે હતા અને ગઢની વાત કરવામાં આવે તો ગઢની અંદર હાલ આપ જે ઊભા છો એ આ ગઢ બસ સ્ટેન્ડ વિસ્તારની નજીક આવેલો ઠાકોરવાસ વિસ્તાર છે. ત્યાં જે બસ સ્ટેન્ડની નજીક આવેલો વિસ્તાર હોવાથી લોકો બાઇકોને આમ અવર જવર કરીને જ્યારે દોડતા હોય છે ત્યારે આવી ગલીઓમાં જતા રહેતા હોય છે, બાઇકો લઈને પ્રવેશ કરતા હોય છે. એનાથી કંટાળીને આ ઠાકોરવાસ વિસ્તારના જે લોકો છે
એમને આ રસ્તા ઉપર જ એક જે રસ્તો છે ત્યાં આમ લખી દીધું છે કે આ રસ્તો બંધ છે, અહીંયા કોઈ પ્રવેશ કરવો નહીં. આમ ગઢ વિસ્તારમાં આજે બંધની વાત કરવામાં આવે તો આજે રવિવાર હોવાથી માર્કેટ પણ સંપૂર્ણ બંધ છે અને જે દુકાનો છે દુકાનો પણ બંધ છે. રવિવાર હોવાથી જે સરકારી કચેરીઓ હતી સરકારી કચેરીઓ પણ આજે બંધ જોવા મળી હતી. આમ રવિવારે આજે બંધની અસર ગઢમાં સંપૂર્ણપણે જોવા મળી હતી. સાથે સાથે વાત કરવામાં આવે તો ગઢ પોલીસે પણ આજે 3 રસ્તા વિસ્તારમાં જે સખત ચેકિંગ કરીને જે બાઇક ઉપર જે આવતા જતા જે લોકો હતા એમને પણ ચેક કર્યા હતા. અમુક વ્યક્તિ એવા પણ જોવા મળ્યા હતા કે જે મોતના પ્રસંગમાં ગયા હતા, તેમજ ઇમરજન્સી દવાઓ લેવા માટે પણ ગયા હતા. એવા વ્યક્તિઓને ગઢ પોલીસે જવા પણ દીધા હતા. આમ ગઢ વિસ્તારની વાત કરવામાં આવે તો ગઢમાં આજે સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું. સુંઢામાં પણ બંધ જોવા મળ્યું હતું. જ્યારે મોટામાં અમુક બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર અમુક જે યુવાનો હતા એ લોકો ત્યાં નજરે પડ્યા હતા. આમ વાત કરવામાં આવે લોકડાઉનની તો ગઢ વિસ્તારમાં સંપૂર્ણપણે બંધ જોવા મળ્યો હતો. ગઢથી કેમેરામેન યશ પટેલ સાથે હું દિનેશ રાણા, બીકે ન્યૂઝ ચેનલ. તો આ તરફ વાત કરીએ સરહદી તાલુકા મથક અમીરગઢની, તો અમીરગઢની બજારો પણ થોડા સમય માટે આજે ખુલ્લી હતી, જેને લઈ લોકોએ જરૂરિયાતમંદ ચીજવસ્તુ લેવા માટે બજારોમાં ઉમટી પડ્યા હતા. થોડા સમય માટે અમીરગઢની બજાર જીવંત જોવા મળી હતી, પરંતુ લોકોની અવર જવર બેકાબુ થાય તે પહેલાં તંત્રએ તમામ દુકાનો બંધ કરાવતા સન્નાટો વ્યાપી ગયો હતો. સમગ્ર ભારત દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જ્યારે વાત કરવામાં આવે અમેરિકાની તો આજે અમેરિકાના બજારો થોડા સમય માટે ખુલ્લા રહેતા જોઈ શકો છો કે થોડા સમયમાં લોકોએ પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે દુકાનોમાં મોટી મોટી લાઈનો જોવા મળી હતી. એને લઈને આ થોડા સમય પૂરતા જ આ બજારો ખુલ્લા રહેશે. સરકાર દ્વારા ગુરુવાર અને રવિવારના દિવસે 3 કલાક જેટલું બજાર ખુલ્લું રાખવાનો આદેશ કરાયો છે, જેને લઈને આજે લોકોએ પોતાની જીવન જરૂરિયાત વસ્તુને લેવા માટે રામના અંદર પડાપડી કરી. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ. બરેલીમાં પણ લોકડાઉનના 5મા દિવસે લોકડાઉનનો સખત અમલ જોવા મળ્યો હતો. આજે બરેલીમાં સવારના 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી લોકોએ પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી કરીને પરત ઘરોમાં પહોંચી ગયા હતા. બરેલીમાં સવારે ખરીદી કરવા આવેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સને લઈ પણ સારી જાગૃતિ જોવા મળી હતી. આજે બનાસ બંધનો 5મો દિવસ, ત્યારે બરેલીની પોલીસ પણ આજે હરકતમાં આવીને એકદમ સ્ટ્રિક્ટ થઈ ગઈ છે. જે બિનજરૂરિયાત લોકો બહાર નીકળતા હતા તેમના પર તેમના વાહનો ડિટેન કરવામાં આવી રહ્યા છે અને કામ વગર જે બહાર નીકળતા લોકોને પણ એ પકડી રહ્યા છે. તમે જોઈ શકો છો કે અત્યારે સતત પેટ્રોલિંગ પોલીસ જવાનો દેખાઈ રહ્યા છે. લોકોને સમજાવી રહ્યા છે કે આ 21 દિવસ માટે તમે ઘરમાં રહો અને ઘરની બહાર ના નીકળો. અને અત્યારે ભીડીની બજાર પણ તમને સંપૂર્ણપણે બંધ દેખાઈ રહી છે અને ભીડીના વેપારીઓ પણ આ બંધને સમર્થન આપી રહ્યા છે. ત્યારે આપ દેખી શકો કે ભીડીની બજાર સંપૂર્ણપણે આજે બંધ દેખવા મળી રહી છે. જેમ જેમ દિવસ જાય તેમ લોકો પોતાની સ્વેચ્છાએ ફરજ સમજીને તે બંધનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને અપીલ કરી રહી છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. ભીડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા. યાત્રાધામ અંબાજીની વાત કરીએ તો અંબાજીમાં લોકડાઉનને લઈ લોકોમાં હજુ પણ ગંભીરતા જોવા નથી મળી રહી અને તેના લીધે આજે અંબાજી પોલીસે અંબાજીની બજારમાં લોકડાઉનનો ભંગ કરનાર તત્વો સામે આક્રમક કાર્યવાહી કરીને સખ્તાઈ દર્શાવી હતી. હાલમાં લોકડાઉનની સ્થિતિ હોય જે અંતર્ગત લોકો એનો ચુસ્તપણે અમલ કરે અને જાહેરનામાનો પણ ચુસ્તપણે અમલ કરે, જે સારું અંબાજી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હોય, જે બંદોબસ્તની કાર્યવાહી દરમિયાન અંબાજી પોલીસ સ્ટેશને અલગ અલગ જાહેરનામાનો ભંગ કરતા વેપારીઓ, કુલ 8 જેટલા વેપારીઓ સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ બિનજરૂરી વાહનોની અવરજવર કરતા હોય તેવા 26 ઇસમો સામે 26 વાહનો આ લોકડાઉન દરમિયાન ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને લોકોને અમે અપીલ કરીએ છીએ કે આ જે નિયમો છે એનું ચુસ્તપણે પાલન કરે, નહીં તો આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને ફરજ પડશે. તો આ તરફ ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં પણ મુંબઈથી આવેલા 25થી વધુ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા બાદ આજે રાજસ્થાનના સાંચોરથી લગભગ 40થી વધુ લોકો જૂના ડીસા આવી પહોંચ્યા હતા. આ તમામ લોકોને વાયરસનું સંક્રમણ ના થાય તે માટે ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આ તમામ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ઉપરાંત લોકડાઉનને પગલે જૂના ડીસામાં જીવન થંભી ગયું હોય તેવું જોવા મળ્યું હતું. ભીડથી ભરેલી રહેતી જૂના ડીસાની સંકરી ગળીઓ અત્યારે સુમસામ જોવા મળી રહી છે. બનાસ બંધને આજે 5મો દિવસ છે.
ત્યારે જૂના ડીસાની અંદર મુંબઈ તેમજ સુરતથી 25-30 માણસો આવ્યા હતા જેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. પણ ગઈકાલે સાંજે રાજસ્થાન સાચોરથી 40-50 ફકીર સમાજના માણસો આવ્યા હતા. ત્યારે સોસાયટીના રહીશોએ પીએસસી કેન્દ્રના ડૉક્ટર તેમજ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ તેમજ પીએસસીના ડૉક્ટર સ્થળ ઉપર ગયેલા અને ફકીર સમાજના લોકોને સમજાવેલા. જોકે ત્યાં આગળ સ્થળ ઉપર જ તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જોકે હોમ ક્વોરન્ટાઇન વખતે તેમને સખત શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે કે આપે કોઈએ બહાર નીકળવું નહીં, જો બહાર નીકળશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહેશ બારોટ સાથે જીતુ મંડોરા, બીકે ન્યૂઝ ચેનલ, જૂના ડીસા.